કાલાવડ વિસ્તારના શ્રી પ્રવીણભાઈ મુસળિયા દ્વારા કાલાવડ છોતેર વિધાનસભા મત વિસ્તારના અનેક ગામડાઓમાં પાણીની અછત વર્તાઈ રહી છે પાણી અને ઘાસચારા વ્યવસ્થા કરવા જામનગર કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ ગુજરાતમાં દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ વર્તાઈ રહી છે એવામાં કાળઝાળ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ઉનાળાની સાથોસાથ જ પાણીની મોકાળ લોકોને સતાવી રહી છે પૂરતા પ્રમાણમાં પીવાના પાણી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહ્યો નથી તેથી વહેલી તકે પાણી તથા ઘાસચારાની વ્યવસ્થા કરવા કાલાવડના કોંગી ધારાસભ્ય પ્રવીણભાઈ મુસડિયાની આગેવાનીમાં જામનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં ધારાસભ્યએ જણાવેલ કે ગામડાઓમાં ઢોર પશુ માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે પાણીના બોરમાં મોટર બળી જતો હોવાથી પાણી પુરવઠા વિભાગમાંથી તાત્કાલિક સબમર્શિબલ પંપની વ્યવસ્થા કરવામાં આવે ગામડાની ગ્રામ પંચાયતો દ્વારા પાણીના બોરમાં સબમર્સિબલ બળી જતા હોય અને આથી તાત્કાલિક પાણીનો પુરવઠો ખોરવાય નહીં એટલા માટે ગામડામાં પંચાયતને તાત્કાલિક સબમર્સિબલ તથા જરૂરી પાઇપલાઇનો તંત્ર દ્વારા સમયસર આપવામાં આવે તે ખૂબ જ જરૂરી હોય તો આ બાબતે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને વધુમાં ધારાસભ્યશ્રી એ જણાવેલ કે આ ધોમધકતા તાપમાં પાણીની ખૂબ જ આવશ્યકતા હોવાથી તેમને પ્રાથમિકતા આપી અને તાત્કાલિક માંગણીઓ પૂરી કરવામાં આવી નહીં તો આગામી દિવસોમાં ગાંધીના ચીધિયા માર્ગે અમે અને ઉપવાસ કરવાની દેવભૂમિ દ્વારકા અને જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની ખૂબ તંગી વર્તાય છે એક બાજુ સરકારે ધ્રોલ જોડિયાને અને અછતગ્રસ્ત જાહેર કર્યા છે અને બીજી બાજુ લોકોને ગામડે ગામડે પીવા પાણી નથી અને પાણીના જે બોર છે એમાં જે મોટર હોય એ પંપ જે બળી જાય તો જે તાત્કાલિક તાંત્રિક વિભાગ દ્વારા બદલવા જોઈએ એ બદલી આપવામાં આવતા પણ નથી અને જે પાણીની વ્યવસ્થા ઢોરઢાખર અને એના માટે જે પીવાના અવેડાઓ ભરવા જોઈ એ પણ ભરતા નથી જેના કારણે પશુઓના પણ મોત થઈ રહ્યા છે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે પાણી સમિતિની મિટિંગ હતી આ બાબતે વિક્રમભાઈ માડમે પણ જબરજસ્ત આ વાતને ઉઠાવી છે કે ભાઈ પાણી એ આપણી આવશ્યક સેવા છે અને એને તાત્કાલિક લોકો સુધી પાણી પહોંચાડવું જરૂરી છે ખાસ મારે આ તબક્કે એ પણ કહેવું છે કે માલધારીઓ પાસે જે ઘાસચારો નથી સીમમાં એકદમ બેતાલીસ ડિગ્રી તાપમાનના કારણે જે ઘાસચારો બળી ગયો છે તો ખાસ કરીને ઘાસચારાની જે વ્યવસ્થા માલધારીઓ માટે થવી જોઈએ હવેડાઓમાં પાણી ભરાવા જોઈએ લોકોને પીવા માટે પાણી પૂરતું મળવું જોઈએ એ આ સરકાર પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે આજે આ જામનગરમાં પણ પાણી સમિતિની મિટિંગ છે માત્ર મિટિંગોથી આ પ્રશ્નોનું નિવા નિવારણ નહીં આવે પણ જે તંત્ર જાગૃત થાય અને તાત્કાલિક પાણીની વ્યવસ્થા થાય ઊભી થાય એટલા માટે સમગ્ર કોંગ્રેસની ટીમ જેટી પટેલને મુરૂભાઈ કંડોરિયા અને અમારા મુરબી શ્રી વિક્રમ માડમ તમામ આગેવાનો સાથે જ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ સરકારના અમે જે બેરી સરકાર છે એમના કાન દંડોળવાનો એ પ્રયત્ન કરી રહ્યા છીએ આગામી

એમાં એનું કારણ છે કે જે ઢોરને પાણી અલગ વ્યવસ્થા થવી જોઈએ એ ન કરે ને પીવાના પાણીમાંથી લોકોના આંગણે ઢોર બાંધા હોય તો એ તો એ લોકો પાણી તો ઢોરને પાવાના એટલે જે લોકોની જે વ્યવસ્થા માટેના એના ભાગનું પાણી હોય એ પણ ખેંચાખેંચીમાં જતું રહીએ એટલા માટે પાણીની તો તમ સમગ્ર જગ્યાએ અછત છે એમ એમ ન કહી શકાય કે નથી થેન્ક યુ કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષદ ખંદેલિયા સાથે ભોજાભાઈ ટોયટા કાલાવડ